नमस्कार दोस्तों, तमे जो रहा छो नवसारी लाइव। दिवसभरनी घटनाओथी अवगत करावता बुलेटिन झटपटमां जुओ आजना समाचार। नवसारी विजलपुर पालिकामां सिटी बस सेवानी शरूआत बाद जे 8 गामो नवा उमेराया छे त्यां पण सिटी बस सेवानी शरू करवानी मांग उठी हती, त्यारे खास करीने कबीलपुर अने विजलपुरना विठ्ठल मंदिरमां आ सिटी बसनी सेवा शुरू करवामां आवी छे। 1 ડિસેમ્બરથી आ सिटी बस सेवानो प्रारंभ करायो छे, त्यारे विठ्ठल मंदिर अने कबीलपुर खातेथी आ सिटी बस हवे शहेरना विविध विस्तारोमां आवन जावन शुरू करी देवामां आव्यु छे। आ प्रसंगे पालिकाना प्रमुख एवा जिगीत शाह उपरांत जे ते विस्तारना अग्रणीओ उपस्थित रह्या हता। कबीलपुर खाते आ विस्तारना नगरसेवक एवा मुकेशभाई अग्रवाल, मऊभाई अने ओम प्रकाश अग्रवाल सहितना वडीलो उपस्थित रह्या हता। तो विजलपुर खाते पण बबलू शर्मा, मुकेश कानकुडे, अनिल संघवी सहितना अग्रणीओए उपस्थित रही आ बस सेवानो प्रारंभ करायो हतो, त्यारे आ विस्तारमां पण हवे बस सेवा शरू थई जवा पामी छे। आगामी दिवसमां शहेरना जे अन्य विस्तारो छे त्यां पण तबक्कावार बस सेवा शरू करવામાં આવશે તેવું પાલિકાના સત્તાધીશોએ જણાવ્યું છે। नवसारी जिला पंचायत द्वारा फरती प्रयोगशाला थकी गामे गाम बाळकोने विज्ञानना प्रयोगोनुं ज्ञान आपवानो सुंदर प्रयास करवामां आवी रह्यो छे। त्यारे 1 ડિસેમ્બરના रोज आ फरती प्रयोगशाला पैकी नवसारी तालुकाना कुंभारफळिया गामे पण प्रयोगशाला पहोंची हती। अहीं शाळाना आचार्य दिव्येशभाई अने विज्ञान शिक्षक एवा वीरेनभाई अने जे प्रवासी शिक्षक छे एवा अर्जुनभाई नी उपस्थितिमां बाळकोने विविध विज्ञानना प्रयोगोनुं निर्देशन करावामां आव्युं हतुं। आ प्रसंगे ગામના લગભગ અનેક બાળકો હાજર રહ્યા હતા અને પ્રાથમિક શાળામાં બાળકોને વિજ્ઞાનના પ્રયોગો દર્શાવવામાં આવ્યા હતા। તો બીજી તરફ વાસદા તાલુકાના ગોડમાર ગામે આવેલી પ્રાથમિક શાળામાં પણ ફરતી પ્રયોગશાળા થકી બાળકોને વિજ્ઞાનનું જ્ઞાન આપવાનો સુંદર પ્રયાસ કરાયો હતો। આ પ્રસંગે શાળાના આચાર્ય રમેશભાઈ એસ પટેલ અને વિજ્ઞાન શિક્ષિકા એવા પ્રિયંકાબેન ઠાકોરે બાળકોને વિવિધ વિજ્ઞાનના પ્રયોગો દર્શાવ્યા હતા। બાળકોમાં રહેલી અંધશ્રદ્ધા દૂર કરવા સાથે તેમને વિજ્ઞાનનું પ્રેક્ટિકલ જ્ઞાન મળે તે માટે આ ફરતી પ્રયોગશાળા દ્વારા ખૂબ સુંદર રીતે નિર્દેશન કરવામાં આવી રહ્યું છે। નવસારી જિલ્લામાં આજે દિવસ દરમિયાન વાતાવરણ વાદળછાયું રહ્યું હતું, તો ક્યાંક ઝરમર વરસાદ પણ પડ્યો હતો। વરસાદને લઈને વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી હતી, તો અનેક લોકો વરસાદમાં ભીંજાઈને વરસાદની મજા પણ માણી ચૂક્યા હતા। બીજી તરફ વરસાદને લઈને ખેડૂતોએ પણ રાતાપાની રોવાનો વારો આવ્યો છે। સરકાર દ્વારા આમ તો આ અંગે ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ અનેક ખેડૂતોના ઊભા પાકને પણ નુકસાન થવા પામ્યું છે। ખાસ કરીને બાગાયતી અને ડાંગર પકવતા ખેડૂતોને પણ નુકસાનની ભીતિ વર્તાઈ રહી છે। જિલ્લામાં ઠેર ઠેર વરસાદ વાતાવરણને લઈને વાતાવરણ ઠંડુ હોવાને લઈને રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત વ્યક્ત થઈ છે। કેટલાક લોકો મૂંઝવણમાં છે કે સ્વેટર પહેરવું કે રેનકોટ, તેવા મૂંઝવણ વચ્ચે પણ આ 2 દિવસ વરસાદ રહેશે એવું હવામાન ખાતાએ જણાવ્યું છે। ચોવીસ કેરેટ સ્ટીલ, જી હા, એ પણ સેલ કરતા સસ્તું। મધુમતી જૈન દેરાસરની નજીક પટવાશેરી મોટા બજારમાં આવેલ આ શોરૂમમાં ખરીદી કર્યા વિના પણ દરરોજ થતા લકી ડ્રોનો તમે લાભ લઈ શકો છો। સાથે જ ઘર વપરાશની દરેક વસ્તુમાં 5-70% જેટલો ડિસ્કાઉન્ટ તમને મળશે। અહીં લાણી માટેની દરેક નાની મોટી વસ્તુઓ મળે છે અને દરેક બ્રાન્ડેડ સ્ટીલ કુકર પર ઓફર આપવામાં આવી રહી છે। તો રાહ ના જુઓ, આજે જ શોરૂમની મુલાકાત લો, ત્યારે આ શોરૂમનું સરનામું નોંધી લો। 24 કેરેટ સ્ટીલ, મધુમતી જૈન દેરાસરની નજીક પટવાશેરી મોટા બજાર, નવસારી। અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો। ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતાં જ ગ્રામ પંચાયત માટે સરપંચ અને સભ્યોના ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વિવિધ સરકારી કચેરીએ નિર્ધારિત નમૂનામાં ફોર્મ ભરવા માટે અનેક ઉમેદવારો મેદાને પડ્યા છે, ત્યારે સમગ્ર જિલ્લામાં ગ્રામ પંચાયતને સમરસ ગ્રામ પંચાયત બનાવવા માટે પણ એક તરફ કવાયત ચાલી રહી છે, તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ પોતાના સમર્થકો દ્વારા
ગામોમાં પોતાનો સરપંચ ચૂંટાય તે માટેના પ્રયત્નો પણ હાલ હાથ ધરી ચૂક્યા છે। રાજકીય ગરમાટો વ્યાપી ચૂક્યો છે, કારણ કે ગ્રામીણ ચૂંટણીઓમાં આમ કોઈ રાજકીય પક્ષ સીધી રીતે ચૂંટણી લડતો નથી હોતો, પરંતુ રાજકીય પક્ષોના સમર્થકો ચૂંટણી લડતા હોય છે, ત્યારે કોને ઉમેદવારી કરાવવી તે અંગે પણ હાલ છેલ્લા તબક્કાની તૈયારીઓ ચાલી રહી છે। બીજી તરફ ઉમેદવારી પત્રો ભરાવવાની કામગીરી પણ શરૂ થઈ ચૂકી છે। દક્ષિણ ગુજરાતના જાણીતા પવિત્ર યાત્રાધામ ઉનાઈ ખાતે 24 કલાક માટે શૌચાલયો ખુલ્લા રાખવામાં આવે અને મંદિરના ગરમ પાણીના જે કુંડો છે તે પણ ખુલ્લા રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ યાત્રાધામમાં દર્શન કરવા માટે અનેક જગ્યાએથી લોકો આવતા હોય છે, ત્યારે આ અંગે સ્થાનિકોએ રજૂઆત કરી છે કે આ જે શૌચાલયો અને અન્ય જે પાર્કિંગ તથા ખાસ કરીને ગરમ પાણીના કુંડો 24 કલાક ખુલ્લા રહે તો લોકો આવી દર્શનનો લાવો લઈ જાય એવી માંગ કરવામાં આવી છે। મંદિર ટ્રસ્ટના કર્મચારીઓ મનમાની કરતા હોવાની રજૂઆત પણ કરવામાં આવી છે, તો ધારાસભ્ય અનંત પટેલે મંદિર અંગે સરકાર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે। ખાસ કરીને પાર્કિંગ અને શૌચાલયો ખુલ્લા રાખવા માટે પણ સ્થાનિક કાર્યકર એવા કિશોર ભંડારી સહિતનાએ આ અંગે રજૂઆતો કરી છે। લાયન્સ ક્લબ ઓફ નવસારી મીટ ડાઉનમાં નવા ચૂંટાયેલા સભ્યોનો ઓરિએન્ટેશન સેમિનાર યોજવામાં આવ્યો। ડિસ્ટ્રિક્ટ ગવર્નર એવા બિપિન પટેલ અને ડિસ્ટ્રિક્ટ ગવર્નર રહી ચૂકેલા જયેશ ઠક્કરે આ તમામને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું। અનાવીર સંસ્કાર ટ્રસ્ટના સભાખંડમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે અનેક લોકોએ આ જે ઓરિએન્ટેશન સેમિનાર હતો તેનો લાભ લીધો હતો। ગંદેવી પંથકમાં પણ વરસાદને લઈને જગતના તાતને રોવાનો વારો આવ્યો છે। ખાસ કરીને જે બાગાયતી પાકો કરનારા અને શાકભાજી પકવનારા ખેડૂતોની હાલત કફોડી થવા પામી છે। ગંદેવીમાં જે વરસાદને લઈને નુકસાન થયો છે, ત્યારે સરકાર દ્વારા આ તમામ નુકસાન કરતા જે ખેડૂતો છે તેમને કોઈ ફાયદો થાય એવા પગલાં ભરાય તેવી માંગ પણ ઉઠી છે। વારંવાર કમોસમી વરસાદ અને અન્યને લઈને જે પરિસ્થિતિ ખેડૂતોએ વેઠવી પડે છે તેમાં ખેડૂતોને ખાસ કરીને બચાવવા માટે પ્રયાસ કરવામાં આવે એવી માંગ પણ ઉઠવા પામી છે। આ વાતાવરણને લઈને ખાસ કરીને જીવાતો પણ વધવા પામે છે, ત્યારે દવાઓ અને અન્ય જે કીટનાશક ચીજો છે તેનો વપરાશ પણ વધારે કરવો પડશે, એટલે કે ખેતી ખર્ચાળ બનશે, ત્યારે આ અંગે રાહત અપાય એવી માંગ પણ ગંદેવી પંથકમાં ઉઠવા પામી છે। જિલ્લામાં ગુનાખોરીની વાત કરીએ તો વાસદા ખડકારા રોડ પર નાની બમતી ગામ પાસેથી પોલીસે 2,70,000 દારૂ ઝડપી પાડ્યો છે। LCBની ટીમે વાસદા વિભાગમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે અહીંથી પસાર થતાં એક વાહનમાં 2,70,000 દારૂ મળી આવ્યો છે, ત્યારે પોલીસે પિકઅપ વાન સહિત કુલ 6.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું ICU તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો, નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી, અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો। જિલ્લાની વાત કરીએ તો નેશનલ હાઈવે નંબર 48 પર પણ બોડિયાજ ટોલનાકા પાસે 4.94 લાખનો દારૂ ઝડપાવા પામ્યો છે, જેમાં એક ખેપિયાની ધરપકડ કરવામાં આવી છે, 4 ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। દારૂનો જથ્થો અને ટેમ્પો મળી કુલ 7.97 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આમ નવસારી જિલ્લામાં 2 સ્થળેથી દારૂ ઝડપાઈ જવા પામ્યો છે। તો અન્ય ગુનાની વાત કરીએ તો નવસારી નેશનલ હાઈવે નંબર 48 પર થાલા પાસે અચાનક ટ્રક ડ્રાઈવરે લક્ઝરી બસમાં પાછળથી ટેમ્પો અથડાતા ટેમ્પો ચાલકનું અવસાન થયું છે। મહારાષ્ટ્રના લાતુરના મૂળ વતની અને હાલ ભિવંડી ખાતે રહેતા સજાદ અહેમદ મોહમ્મદ સલીમ શેખે 30 તારીખે રાત્રે 2 વાગ્યાના અરસામાં મુંબઈથી પોતાનો આઈસર ટેમ્પો નંબર DN9-94-51 લઈને જતો હતો, ત્યારે સોજા હાઈવેની બીજી લેનમાં પોતાનો ટેમ્પો ચલાવી રહ્યો હતો। તે દરમિયાન ચીખલી તાલુકાના ખેતેશ્વર હોટલ પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં અન્ય એક ઈસમનું ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે અન્યને ઈજા થતાં તેમને સારવારથી ખસેડવામાં આવ્યા છે।
કબીલપોરના વાઘાવાડી ખાતે વીજ કંપનીના કર્મચારીઓ પર ભરવાડ પરિવારે હુમલો કરવા અંગેની ફરિયાદ નોંધાવા પામી છે. નવસારીના રૂરલ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ જીઈબીમાં જુનિયર એન્જિનિયર તરીકે નોકરી કરતા એચએલ પટેલ અને એપ્રેન્ટિસ કર્મચારી અંકિતભાઈ બાબુભાઈ પટેલ અન્ય સાથે 30 નવેમ્બરના રોજ બપોરે 12 વાગ્યાના સુમારે કબીલપોરના વાઘાડી વિસ્તારમાં પોતાની ફરજના કામ અર્થે ગયા હતા. તે દરમિયાન આ વિસ્તારના વિક્રમભાઈ બાથાભાઈ ભરવાડ, ભરતભાઈ બાથાભાઈ ભરવાડ અને મધુબેન બાથાભાઈ ભરવાડે જીઈબીના જુનિયર એન્જિનિયર એચએલ પટેલ સાથે ઝઘડો કરી તેમની ફરજમાં અડચણો ઊભી કરી ધાકધમકી આપી હતી. આ અંગે જીઈબીના એપ્રેન્ટિસ જે હતા અંકિતભાઈ તે મોબાઈલ ફોનમાં રેકોર્ડિંગ કરાઈ હતી અને આ અંગે નવસારી રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા પામતા આ લોકો વિરુદ્ધ રૂરલ પોલીસે તપાસ હાથ ધરી છે. દક્ષિણ ગુજરાત ઇન્ટર કોલેજ બોક્સિંગ ટુર્નામેન્ટમાં એસબી ગાડા કોલેજના 5 વિદ્યાર્થીઓ ઝળક્યા છે. 71-75 કિલોગ્રામ વજન ગ્રુપમાં પાંડે અનિકેત જનાર્દનભાઈ તથા 51-54 કિલોગ્રામ વજનમાં નિષાદ ધર્મેશભાઈએ પ્રથમ ક્રમાંક હાંસલ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ઉપરોક્ત બંને ખેલાડીઓ આગામી સમયે ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી બોક્સિંગ ચેમ્પિયનશિપમાં દક્ષિણ ગુજરાતનું અને ગાડા કોલેજનું પ્રતિનિધિત્વ કરનાર છે. આ ખેલાડીઓના કોચ એવા ધવલ વિઠાની પાસે તાલીમ લઈ રહ્યા છે, ત્યારે ઇન્ટર કોલેજ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવા બદલ કોલેજના આચાર્ય શ્રી ધર્મવીર ગુજ્જર સાહેબ અને અન્ય કોલેજના હોદ્દેદારોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. વાત કરીએ નવસારીના આશાનગર ખાતે કોઈ વ્યક્તિ છેલ્લા ઘણા સમયથી ગંદો કચરો નાખી જતો હતો અને ખાસ કરીને હાડ માંસના ટુકડાઓ નાખી જતો હતો, ત્યારે આ ટુકડા નાખનારો ગઈકાલે ઝડપાઈ જવા પામ્યા હતા, જેને પગલે બે જૂથો વચ્ચે સંઘર્ષ થયો હતો અને મામલો નવસારી ટાઉન પોલીસ મથકે પહોંચ્યો હતો. ત્યારે આવો કચરો નાખનાર સામે માફીપત્રો લખાવી દેવામાં આવ્યા હતા. નવસારીના આશાનગર પાસે છેલ્લા કેટલાક સમયથી કોઈ વ્યક્તિ આવીને હાડકા અને માંસ નાખી જતો હોવાની ફરિયાદ ઉઠી હતી, ત્યારે આ કોણ નાખી જાય છે તેની છેલ્લા 3 મહિનાથી તપાસ હાથ ધરાઈ હતી. સ્થાનિકો દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી પરંતુ કોઈ પકડાતું ન હતું. પણ ગઈકાલે કચરાપેટીમાં નવસારીના વિજલપોર વિસ્તારમાં ચિકનની દુકાન ચલાવનાર કોઈ ઈસમે મોકલેલા 2 વ્યક્તિઓ કચરો નાખી રહ્યા હતા, ત્યારે સ્થાનિકોએ તેને ઝડપી પાડ્યા હતા અને પૂછપરછ કરતા તેઓ મુસ્લિમ હોવાનું માલુમ પડ્યું હતું અને અહીં આવી કચરાપેટીમાં કચરો નાખતા હતા. આવો કચરો કચરાપેટીમાં નખાતા ત્યાં કૂતરાઓ અને અન્ય પશુઓ દ્વારા આ કચરાઓ ખાવા માટે તેને તોડીને વેરવિખેર કરવામાં આવતો હતો. પરિણામે બાજુમાં આવેલા જૈન દેરાસર અને જૈન અગ્રણીઓ અને જે જૈન સમાજના લોકો છે તેમના ઘર આગળ આવો કચરો પડી રહેતો હતો. પરિણામે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ઝડપાયેલા બંનેની પૂછપરછ કરી તેમને નવસારી ટાઉન પોલીસ મથકમાં લાવવામાં આવ્યા હતા અને આ જે કચરો નાખનાર જે કચરાના દુકાનના માલિક છે તેને પણ બોલાવવામાં આવ્યા હતા. મુસ્લિમ અગ્રણીઓ અને જૈન અગ્રણીઓ વચ્ચે ત્યારે સમાધાનકારી વલણ થયું હતું અને આવા લોકો પાસે ફરીવાર આ વિસ્તારમાં કચરો નહીં નાખવાની બાહેંધરી લખાવી મામલો થાળે પાડવામાં આવ્યો હતો. તો જિલ્લામાં વરસાદના આંકડાઓ પર નજર નાખીએ તો સાંજે 4 વાગ્યા સુધી નવસારી જિલ્લામાં 4 મિલીમીટર, જલાલપોર તાલુકામાં 1 મિલીમીટર, ચીખલી તાલુકામાં 4 મિલીમીટર, ખેરગામ તાલુકામાં 3 મિલીમીટર અને વાંસદા તાલુકામાં 2 મિલીમીટર વરસાદ નોંધાયો છે.